Era una violencia que donde tira el pega, ahogaba a veces tira el pega. Al cambio, tira el pega. ¿Cómo eres? Al cambio, no, nene, bueno. Tira el pega, le cancha un pega, ahora quería hacer. Bien, abajo. Yo. Oh, bien, abajo. અભિનંદન આપવા અને ગણી અહીંયા ઉપસ્થિત રહ્યા છે તમામ મિત્રો સ્વજનો જે કઈ અમને સન્માનવા માટે આવ્યા છે એને પૂરતો ન્યાય મળશે ધન્યવાદ આજે વર્ધિનજી ચાર્જ આપ્યો અને ઘનશ્યામજી નવા ચેરમેન બન્યા છે એટલે જોરદાર તાળીઓ સાથે ઉપસ્થિત ભારીશ્રી અને સન્માનીય એવા આપણા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા માજી પ્રમુખ અને મારા પરમ આદરણીય સન્માનીય એવા ભરતસિંહ સોલંકી સાહેબ માજી પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ ભાઈ શ્રી લાલજીભાઈ આપણા ઇન્ચાર્જ બગેલજી અન્ય શૈલેષભાઈ પરમાર બળદેવજી વિક્રમભાઈ હિંમતભાઈ અમરીશભાઈ ધવલસિંહ કેશુભાઈ ઇમરાનભાઈ અને ઉપસ્થિત તમામ કોંગ્રેસ પાર્ટીના સન્માન્ય આગેવાનો અને યુવા દોસ્તો માતાઓ અને બહેનો ઘનશ્યામભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને કોંગ્રેસ પાર્ટીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું કે જે વારંવાર અમારી જે વાત છે ઓબીસીની 147 જ્ઞાતિઓ અને એ માની જે નાની નાની જ્ઞાતિઓ છે જેમને રાજકીય નેતૃત્વ રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ એની શરૂઆત ઘનશ્યામભાઈથી થઈ છે અને હું માનું છું કે આવનારા સમયમાં ખૂબ સારી રીતે સાથે હું સન્માન્ય પ્રમુખશ્રીને પણ વિનંતી કરું કે એક એવા નાના નાના સમાજના કાર્યકર્તાઓને આપણે નેતૃત્વ આપીએ એવા લોકોને ભાર લાવીએ બધા મજામાં આપણા બધાના ચહેરા પર આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દેખાય છે એટલે ઘનશ્યામભાઈ ગઢવી માટે જોરદાર એક વાર તાળી થઈ જાય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુવાન અધ્યક્ષ ધારાસભ્ય માનજીભાઈ અમિતભાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમારા સાથી માનજીભાઈ અર્જુનભાઈ ગુજરાતના પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી માનજીભાઈ જીતેન્દ્રભાઈ વગેર બીજા સેક્રેટરી યુવાન આગેવાન અને અમારા નાનાભાઈ એવા ધારાસભ્ય માનનીય અલ્પેશભાઈ ઠાકોર ઓલ ઇન્ડિયા સેવા દળના ચેરમેન માલધારી સમાજનું ગૌરવ એવા સન્માનિત લાલજીભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના બક્ષી પંચના આગેવાન સૈનીજી ઓબીસી સેલના ચેરમેન માનનીય ઘનશ્યામભાઈ સન્માનિત ધારાસભ્યો ભાઈ હિંમતસિંહભાઈ વિક્રમભાઈ શૈલેષભાઈ બળદેવજીભાઈ ગ્યાસુદ્દીનભાઈ ઇમરાનભાઈ ધવલસિંહભાઈ અમરીશભાઈ ડેર બાબુભાઈ ભીખાભાઈ જોશી કોઈ રહીગત જતા ને સૌ ધારાસભ્યો બક્ષીભાઈના આગેવાનો અને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા
મારા પક્ષી પદના ભાઈઓ બહેનો યુવાન દોસ્તો, બળદેવજીભાઈ એ ખૂબ સારું કામ કર્યું અને મને એમ લાગે છે કે ઘનશ્યામભાઈ બળદેવજીભાઈ એ કરેલા કામને આગળ લઈ જઈને આ પક્ષીપન સેલને વધારે મજબૂત બનાવશે અને ગુજરાતમાં લોકપ્રિય બનાવશે. આપણે સૌ સામાજિક રીતે જોડાયેલા છીએ. અલ્પેશભાઈએ કહ્યું એમ 150 જેટલી જ્ઞાતિઓ તાણાવાણા વ્યવસ્થાઓ, પણ સૌથી મોટું કામ એ વાતનું છે કે જો આ બધી જ્ઞાતિઓ એક થઈ જાય તો ગુજરાત અને દેશમાં કોનું રાજ આવે. ત્યારે સવાલ એટલી સત્તા માટેનો નથી, પણ સામાજિક વ્યવસ્થાને કેવી રીતે બદલી શકાય એનો મૂળભૂત આશય. જ્યારે બાબા સાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો બધા ભેગા થયા અને એમણે જે નિર્ણય કર્યો, એ નિર્ણયમાં સૌથી મહત્વની જે વાત આવી એ વાત એ રહી કે આ દેશની આઝાદી મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, એ નેતાઓએ બલિદાન, ત્યાગ અને સમર્પણ દ્વારા જે અપાવી એનો મૂળભૂત હેતુ એ હતો કે આ દેશના ગરીબ, નાના, આર્થિક સામાજિક રીતે કચડાયેલા, દબાયેલા એ સમાજને બહાર લાવી એની આર્થિક ઉન્નતિ થાય, એનું સામાજિક સન્માન થાય, એ પ્રસ્થાપિત થાય અને સૌ સમાજ એને માનથી, સન્માનથી, ઇજ્જતથી જોવે એ વ્યવસ્થા કરવાનું કામ કર્યું. આપણને ગૌરવ છે કોંગ્રેસ પાર્ટીના સૈનિક તરીકેનો, કારણ કે આપણે એ પાર્ટીના સૈનિક છે કે જેણે આ સમાજ વ્યવસ્થામાં ગરીબ, નાના માણસો, આદિવાસી, દલિત, પક્ષીપંચ, લઘુમતી આ સૌ સમાજને આગળ લઈ જવા માટે કેડ ભરી અને એના માટે બલિદાનો આપ્યા છે. હું યાદ કરું એ દિવસો જયારે ગુજરાતમાં 27% અનામતની વાત આવી, બધા ઘણા વર્ષો વીતી ગયા, હવે તો લાભ મળતો થઈ ગયો, અત્યારે તો સંઘર્ષ નથી, પણ એ જમાનામાં જે સંઘર્ષ હતો, જે નિર્ણય કરવાનો હતો, સરકાર આવી હતી, લોકોએ મત આપ્યા હતા, જે ટેકો આપ્યો હતો અને ઇન્દિરાજીનું નેતૃત્વ હતું, ગરીબોનું નેતૃત્વ હતું અને એ નેતૃત્વમાં ગુજરાતમાં માધવસિંહ સોલંકીની સરકારે બલિદાન આપીને પણ 27% આપ્યું. અહીંયા ઓબીસી સેલના લાગેવા આગેવાનોની હરોળ બેઠી છે. એઆઈસીસી કોઓર્ડિનેટર ઓબીસી સેલ કે શ્રી જગદીશભાઈજી, इसके साथ ही हमारे जितने ધારાસભ્ય હિંમત ભાઈ જી, हमारे વિક્રમ ભાઈ જી, ગ્યાસુદ્દીન શેખ જી, ઇમરાન ભાઈ જી, અમરેશ ભાઈ જી, બાહુભાઈ માજા જી, દીકાભાઈ જોશી જી और जितने भी हमारे वरिष्ठ आगवान यहाँ पर बैठे हुए हैं, इन सभी का हार्दिक धन्यवाद है. और आज जो हमारे नवनियुक्त प्रदेश के चेयरमैन ओबीसी सेल के घनश्याम गर्वे जी, जिनका आज पद ग्रहण समारोह हो रहा है, इन सभी का हार्दिक धन्यवाद है. साथियों और जो दूर दूर से आए हुए हैं यहाँ पर हमारे साथी, हमारी बहनें, हमारे भाइयों, इनका भी हार्दिक धन्यवाद है जो पूरे गुजरात से दूर दूर से यहाँ पर आए हुए हैं. साथियों खुशी की बात है कि आज ओबीसी डिपार्टमेंट के अन्य पिछड़ा वर्ग के डिपार्टमेंट के जो हमारे घनश्याम गर्वी जी को अखिल भारतीय कांग्रेस कमेटी की तरफ से और प्रदेश अध्यक्ष श्री अमित भाई चावड़ा जी, श्री राजीव सातव जी ने जिनको नियुक्त किया है यहाँ पर, और ये बहुत बड़ी जिम्मेदारी है गुजरात के लिए, क्योंकि 2019 का लोकसभा का चुनाव बहुत जल्दी ही
साठ सत्तर दिन के बाद आप लोगों को एक महायुद्ध में लड़ना है और 2019 की फतेह के लिए आपको आगे बढ़ना है। साथियों, हम सभी का सामूहिक कर्तव्य बनता है कि हम लोग एकजुट होकर इस लड़ाई में गुजरात की जितनी भी सीटें हैं, और जैसा कि मैं घूमा हूं गुजरात में, तो हम बक्सी पंच की बहुतायत में हमारे लोग हैं और हमको हर सीट पर विजय फतह करनी है। हमारे सभी साथियों को इसका आज कर्तव्य लेकर जाना है यहाँ से। साथियों, पदग्रह समारोह के साथ साथ हम लोगों की एक परीक्षा का भी विषय है कि जो 2019 की लड़ाई है, कर्तव्य निष्ठा से बोलता हूं कि सब लोग हाथ खड़े करें। और साथियों, 2019 में सब लोग कांग्रेस को अपने अपने तालुका में, जिले में, हमारे एक बार बड़ोदरी जिले का हाथ नहीं उठा, उठाया एक बार उठाए हमारे वरिष्ठ नेताओं का हाथ नहीं उठेगा तो कैसे काम चलेगा। तो साथियों, 2019 में आदर्श श्री राहुल गांधी जी को पीएम बनवाना है और हम सब लोगों ने आज किसान पार्टी बनानी है। जय जय कांग्रेस पार्टी। गुजरात में लोकसभा में टोटल रिजर्वेशन ले जाऊं पड़ू 50 ने मर्यादा और तोड़ी थी 70 सुधी ले जाऊं पड़ू। आपने अजमी नियम ये पूछे कि एससी होय तो एना वस्ती ना प्रमाण में रिजर्वेशन, एसटी होय तो एनी वस्ती ना प्रमाण में रिजर्वेशन, ओबीसी एक ज ज्ञाति एवी छे के जेने वस्ती ना प्रमाण में एके मा रिजर्वेशन नथी। चाहे पंचायती राज की चूंटणी होय तो जेनी 54-52% गुजरात में वस्ती होय ने मात्र 10% रिजर्वेशन मळे, बाकी ना जगह 27% रिजर्वेशन मळे। એટલે અન્યાય ની તો 40 સતત જે છે એ વર્ષો તો એમાંય ખાસ કરીને કહેવાતા ઓબીસી સમાજમાંથી આવનાર ભાઈ મોદી એ અલગ વાત છે કે ઓબીસી માં જુદી રીતે ઘૂસી ગયા છે, પરંતુ એમણે ઓબીસી સમાજની જે સતત અવગણના કરી છે, જે આપણને દરેક જગ્યાએ બજેટની વાત હોય, નોકરીની વાત હોય, એ બધે જ જોવા મળે છે। આવા અન્યાયની સામે લડવા માટે ગુજરાતના કોણે કોણેથી જો ઓબીસી સમાજ એક થાય, રાહુલ ગાંધી એ આજથી 2 વર્ષ પહેલા અમારા મંચ ઉપર જે આ બધા આગેવાનો બેઠા છે, અમારા ઘણા મોજુદ હતા, ભાઈ શ્રી અર્જુનભાઈ, વિક્રમભાઈ, અમિતભાઈ, બધા લગભગ જે વખત, અને ઓબીસી સમાજના ભારતભરના નેતાઓને એક કરીને ચર્ચા કરી હતી કે મેં બાતે નહીં કરના ચાહતા હું, મેં કુછ કામ કરકે દિખાના ચાહતા હું, ઔર ઓબીસી કે અવગણના हमारी कांग्रेस के अंदर उस समय पे हुई थी जिसकी वजह से कांग्रेस में दिक्कत हुई, तो मैं पूरी तरह से ओबीसी समाज को कांग्रेस के मुख्य धारा में लाना चाहता हूं। अने हमने एक पछी के निर्णय करे छे राष्ट्रीय कक्षाए, इवन राज्यों में पण ए आपणने देखाई आवे छे, त्यारे ओबीसी समाज नी आपणी जवाबदारी बनी जाय छे के राहुल गांधी 15 ऑगस्टे लाल किला ऊपर तिरंगो लहेरावे त्यारे गुजरात माथी एक जबरदस्त प्रतिसाद मळे। अने केवाय અત્યારે તમે જો આખા દેશમાં ચર્ચા ચાલે છે ગુજરાતની, આખા દેશમાં ભલે આપણે સત્તા સુધી ન પહોંચી શક્યા, માન્ય અધ્યક્ષશ્રી પણ સદા જો દાખલો એ આપે છે કે જમાજુભાઈ આ રંગામેલા શબ્દ વાપરતા હોય છે દર વખતે, અને એના પછી કર્ણાટકમાં હાર્યા, પંજાબમાં હાર્યા, છેલ્લા 5-5 રાજ્યોમાં હાર્યા, એના રથને રોકવાનું પહેલું કામ જે છે એ ગુજરાતની જનતા અને ગુજરાતના કોંગ્રેસના એક એક તરવરિયા કાર્યકરોએ કર્યું છે। એટલે મારી આપ સૌને વિનંતી કે આવનાર સમયમાં ફરી એક વખત 2019 નો સમય હવે બહુ દૂર નથી, મથવાના 90 દિવસ બાકી છે, આપણે 90 દિવસમાં એવું મથી લઈએ ક્યાંક કશે અન્યાય થાય તો સહન પણ કરી લઈએ, અને મેં અન્યાય સહન કર્યો છે અને એનો મને બરાબર અનુભવ પણ છે, એટલે અન્યાય સહન કરવાની પણ એક મજા હોય છે। અને કોઈ દિવસ કોઈએ જતું કર્યું હોય તો કાયમ માટે નથી હોતું, એટલે રાખવાના બદલે ધીમે ધીમે તાલુકા સુધી અને તાલુકાથી નીચે તો શક્ય હોય તો મંડળ સુધી લઈ જાય અને ઓબીસીના એક એક કાર્યકર્તાઓનો એમાં સમાવેશ થાય, એમને જવાબદારી અને કામ અને પદ બંને મળે એ પ્રકારનું એક માળખું ગોઠવાય, એમાં આપ સૌ સાથ સહકાર આપો એ આશા અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત। બાતે કમ કામ જ્યાદા જે ઓબીસી કા વાદા આ વાદાને વેગવાન બનાવ્યો અભિ રાજીભાઈ કરી આપણી વચ્ચે થોડી જ વારમાં સીએમપી લીડર આદરણીય પ્રવેશભાઈ ધાનાણી વધારે રહ્યા છે। હું તો ઘનશ્યામભાઈ વિનંતી કરીશ કે ચાર્જ લીધો આજે ભલે નાસ્તો કરાયો હોય, આવતી વખત બધાને લાડવા ખવડાવે, મંગાયેલા લાડવા ના ચાલે, મનાયેલા
ઓબીસી ડિપાર્ટમેન્ટના નવનિયુક્ત અધ્યક્ષના માંથી મોટે ભાગના લોકો ઘનશ્યામભાઈને ખૂબ નજીકથી ઓળખે છે. અમે પણ ખૂબ સાથે કામગીરી કરી મધ્ય ગુજરાતમાં કે પાયાના લેવલ પર કોઈ પણ જાતની જવાબદારી હોય, કોઈ પણ જાતના હમ વગર પક્ષની વિચારધારા ને એમાં પણ ખાસ કરીને પક્ષીપતની હંમેશા ચિંતા કરી અને એને પક્ષ ને સમાજ માટે કામ કર્યું છે. આજે આપણે આભાર પણ માનીએ કે રાહુલજીએ જે સમાજ માટે કામ કરનારા પક્ષ માટે સમર્પિત એવા એક કાર્યકરને આખા ગુજરાતની 52% વસ્તી ધરાવતા પક્ષીપત સમાજની જવાબદારી સોંપી છે. આજે બળદેવજી આપણી વચ્ચે અહીંયાથી હમણાં ગયા, એમનો પ્રદેશ સમિતિ તરફથી આભાર પણ માનીશ કે છેલ્લા વર્ષોમાં કપરા સંજોગોમાં વિપરીત પરિસ્થિતિઓમાં પણ આખા ગુજરાતમાં સમાજના સંગઠનને મજબૂત બનાવ્યો, સમાજને કોંગ્રેસની વિચારધારા સાથે જોડવાનું કામ કર્યું ને જ્યાં જ્યાં પક્ષને જરૂરિયાત પડી ત્યારે સમાજના લોકોને જોડીને પક્ષને મજબૂત બનાવવાનું કામ એમણે કર્યું છે. એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ. ઘણી બધી વાત થઈ, અર્જુનભાઈ વાત કરી એમ એક મનુસ્મૃતિની વ્યવસ્થા ને આઝાદ ભારત દેશ બન્યા પછી આ દેશમાં જે પણ ગરીબ સમાજ હતા એને સમાજની મુખ્ય પ્રવાહમાં કઈ રીતે લઈ જવા, કઈ રીતે એની આર્થિક સામાજિક પરિસ્થિતિ બદલવી, કઈ રીતે એને રાજકીય રીતે ભાગીદારી આપવી, એની જો સૌથી પહેલી ચિંતા કરી હોય તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ચિંતા કરી. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ બન્યું ને બંધારણીય રીતે સમાજને અધિકાર મળ્યા. અને હું માનું છું કે જો કોંગ્રેસ પક્ષ ના હોત તો બાબા સાહેબ આંબેડકર આવું બંધારણ બનાવી શક્યા ના હોત. અને આવું બંધારણ ના બન્યું હોત તો આજે પણ સમાજ જાતિના નામે, વર્ણના નામે કે આર્થિક ભેદભાવ અનુભવતો હોત અને અનેક સમાજોને આગળ વધવાની તક ના મળી હોત. આજે ગુજરાતની વાત કરીએ તો 52% સમાજ પક્ષીપતનો સમાજ 147 કરતા પણ વધારે જ્ઞાતિઓ ચિંતા કરી હોય તો એકમાત્ર કોંગ્રેસ પક્ષે ચિંતા કરી અને એના જ કારણે આજે આ સમાજોમાં જે પણ આર્થિક શૈક્ષણિક સામાજિક પ્રગતિ થઈ છે, જાગૃતિ આવી છે, એનો જો શ્રેય લઈએ તો આપણે કોંગ્રેસના કાર્યકર તરીકે આપણે લઈ શકીએ. આજે જે લોકો શાસનમાં બેઠા છે, જે વિચારધારા શાસન કરે છે, એ વિચારધારા હંમેશા સમાજમાં ભાગલા પડે અને મુઠ્ઠી પર લોકો એની ઉપર શાસન કરે એવી વિચારધારાને સમર્થન આપ્યું છે. અને જ્યારે કોંગ્રેસની વિચારધારાએ હંમેશા જ્યારે પણ શાસન કર્યું ત્યારે એના કાયદા કાનૂન યોજનાઓમાં હંમેશા સમાજના છેવાડાના 50 માણસોની ચિંતા કરી. અનામતની વાત હોય કે સરકારના કાયદા કાનૂન લાવીને અને આર્થિક રીતે પગભર કરવાની વાત હોય, શૈક્ષણિક રીતે આગળ કરવાની વાત હોય કે રાજકીય ભાગીદારીની વાત હોય, એ તમામમાં કોંગ્રેસે હંમેશા ગરીબ સમાજોની ચિંતા કરી છે. આજે દુઃખ સાથે આપણે સૌને કહેવું પડે કે આટલો મોટો સમાજ હોય, કોંગ્રેસે આટલો બધો આ સમાજને આપ્યો હોય, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણે રાજકીય રીતે એને જાગૃત નહીં કરી શકવાને કારણે, સંગઠિત નહીં કરી શકવાને કારણે મુઠ્ઠી પર લોકો શાસન કરી રહ્યા છે. દબાવવાનું કામ કર્યું, સમાજોને પછાત રાખવાનું કામ કર્યું, એ વિચારધારા આજે શાસનમાં છે. અને જે કોંગ્રેસે આ સમાજ માટે લડાઈઓ લડી, જે કોંગ્રેસના નેતાઓ આ સમાજ માટે ખુરશીઓ છોડી, સત્તા છોડી, એ કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. આજે આપણે અહીંયાથી નક્કી કરીને જવું પડે કે આપણે બધાને જાગૃત કરવા પડશે, બધાને સાથે લેવા પડશે, બધાને પોતાનો રાજકીય અધિકાર જે લોકશાહીમાં આપણો છે
એ મેળાવાની લડાઈ લડવા માટે જાગૃત કરીને સંગઠિત કરવા પડશે. એક જમાનો હતો રાજા મહારાજાઓનો, જ્યારે માતા કાપીને રાજ લેવા હતું, અને આ લોકશાહી વ્યવસ્થામાં માતા વધારીને રાજ લેવાય. સમાજ ખૂબ મોટો હોય, પણ જો આપણે એને સંગઠિત ના કરી શકીએ, એને એક ચોક્કસ વિચારધારા સાથે જોડી ના શકીએ, એને બે વિચારધારાનો ફર્ક ના સમજીના પ્રમાણમાં અમારા સમાજના વિકાસ માટે, અમારા સમાજના બાળકોના ભવિષ્ય માટે, એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, આવાસ હોય કે તમામ માળખાગત સુવિધા માટે આટલી રકમ ફાળવવી જોઈએ, એની માંગણી લઈને આપણે આંદોલનની શરૂઆત કરવી જોઈએ. કોંગ્રેસ પક્ષે હંમેશા તમામ જાતિ, તમામ ધર્મ, તમામ વિસ્તારના લોકોને સાથે રાખીને બધાનો વિકાસ થાય, બધા સાથે મળીને કામ કરે, બધા આગળ વધે, એવી હંમેશા ચિંતા કરી છે અને કામ કર્યા છે. એ વાત પણ આપણે લોકો સુધી લઈ જઈશું, અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે જે અન્યાયો થયા છે, એ બેકલોગની જગ્યાની વાત હોય, ભરતીની વાત હોય, આઉટસોર્સિંગ કે બાકીની જે કોન્ટ્રાક્ટ પ્રથાના નામે વર્ગ ત્રણ વર્ગ ચારમાં જે લોકો કામે લાગતા હતા એ લોકોને અન્યાય કરવાની બાબત હોય, એ તમામ મુદ્દાને આપણે લોકો વચ્ચે લઈ જવા પડશે. સાથે સાથે રાહુલજીએ જે નવી શરૂઆત કરી ચેન્જ ઇઝ નાઉ, એ ખાલી સૂત્ર આપીને એમણે નથી જોડ્યું, એમણે દરેક જગ્યાએ રાજકીય રીતે જે યુવાનો છે એમને આગળ કરવાનું કામ કર્યું, સામાજિક રીતે જે નાના સમાજો છે એને પણ નેતૃત્વ કરવાની તક આપવાની શરૂઆત કરી, અને એ જ આવનારા સમયમાં જે પણ પાયાના કાર્યકરો હશે એને કામ કરવા માટે પ્રોત્સાહન આપીને એનું નેતૃત્વ પ્રસ્થાપિત થાય. કામ કરનારા લોકો અને પ્રજા વચ્ચે રહેનારા લોકો જ આવનારા સમયમાં કોંગ્રેસનું નેતૃત્વ કરે, એ રાહુલજી ઘનશ્યામભાઈની નિમણૂકથી એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. અને મારી આપ સૌને વિનંતી છે કે હજુ પણ એવા લોકો અનેક છે જે સમાજ માટે કે પક્ષ માટે કોઈ તાલુકા કક્ષાએ, કોઈ શહેર કક્ષાએ કે કોઈ બૂથમાં કામ કરતો હશે, આપણે એવા સમાજમાં સમાજને જોડવાનું કામ કરનારા, સમાજને આગળ લઈ જવાનું કામ કરનારા, સમાજના હક અધિકાર માટે લડવાનું કામ કરનારા અને કોંગ્રેસને મજબૂત કરનારા જે પણ કાર્યકરો છે એને ઓળખીને આ વિવિધ જગ્યાએ જ્યારે હોદ્દા આપવાના થાય, જ્યારે સંગઠન બનાવવાનું થાય, ત્યારે તમામ જગ્યાએ જોડવા જોઈએ, અને એ લોકોને બધાને લઈને આપણે આગળ વધીશું તો આ સમાજને જે ભાજપ સરકારમાં અન્યાય થાય છે એની સામેની એક મજબૂત લડાઈ આખો કોંગ્રેસ પક્ષ, ખાલી ઓબીસી ડિપાર્ટમેન્ટ લડશે એવું નહીં, આ સમાજને જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ સરકાર એના પર અત્યાચાર કરે, જ્યાં પણ એના હક અધિકારનું હનન થતું હોય, એના માટેની લડાઈ આખો કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી લડશે. અને એ લડાઈની શરૂઆત ઓબીસી ડિપાર્ટમેન્ટ જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે શરૂ કરે એવી શુભેચ્છા પાઠવું છું. ઘનશ્યામભાઈ ખૂબ પાયાના કાર્યક્રમ છે, કાર્યકર છે, અમે પણ ખૂબ નજીકથી કામ કર્યું છે, ત્યારે તમામ લોકોને સાથે લઈ અને ફરીથી આ સમાજને એક માન સન્માન અપાવવાની લડાઈ શરૂ કરે એવી આજે શુભેચ્છા પાઠવું છું. અને અહીંયા દિનેશભાઈ હોય કે બીકુભાઈ હોય કે ભીખાભાઈ હોય, અનેક આપણા આગેવાનો કે જે બક્ષીપંચ સમાજમાંથી આવે છે, વર્ષો સુધી સમાજને આગળ લઈ જવાનું ને એના માન અધિકાર માટે લડાઈનું એમણે કામ કર્યું છે, ત્યારે તમામનું માર્ગદર્શન પણ મળે. અને સાથે સાથે અમારા જેવા અનેક બક્ષીપંચના નવા યુવાનો છે કે જેને આ સમાજની એકતા માટે, સમાજના હક માટે લડવાની મનમાં તમન્ના છે, એને પણ જોડવામાં આવે અને એક મજબૂત લડાઈ કોંગ્રેસની વિચારધારાને લઈને આપણે લડીએ, એ ફરી આપ સૌને શુભેચ્છા પાઠવું છું. ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે આપ સૌને પણ આવકારું છું. જય હિંદ. મારા સાર મને મળે તમારા આશીર્વાદથી મળ્યો છું, ત્યારે કોંગ્રેસને મજબૂત બનાવી શકું. કોંગ્રેસ મજબૂત બનશે તો સમાજના દરેક લોકો એ મજબૂત બનશે. ચોકીદાર ફક્ત રાફેલમાં ચોરી કરે એવું નથી, ચોકીદારે બીજી ઘણી ચોરીઓ કરી. સૌને સાથ ને સૌને વિકાસ એ તો કોંગ્રેસનું સૂત્ર, એ તો કોંગ્રેસનો મંત્ર હતો. આ લોકો સૂત્રો આપે છે, કોંગ્રેસ મંત્રો આપતી હતી. મંત્રો એ આજે અનાદિકાળ સુધી ચાલે, ત્યારે સૂત્રો હવામાં થોડી વાર ઓગળી જાય. કોંગ્રેસનો મંત્ર હતો સૌનો સાથ સૌનો વિકાસ, અને એટલા માટે
જ્યારે આઝાદી મળી ત્યારે જો ભારતીય જનતા પાર્ટીના વખતમાં આઝાદી મળી હોત તો આ બંધારણ કદાચ કોઈ અદાણીએ કોઈ અંબાણીએ કે શશી રૂયા જેવાએ લખ્યું હોત. પણ કોંગ્રેસના સમયગાળામાં જ્યારે આઝાદી મળી ત્યારે ગાંધીજી સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ જેવા ઉજળિયાત વર્ગમાંથી આવતા લોકોએ વિચાર્યું કે સૌનો સાથ કે સૌનો વિકાસ સૌનું કલ્યાણ કોણ કરી શકે. તો એને એક ગરીબ ઘરમાં જન્મેલો પણ અતિ શિક્ષિત અતિ વિદ્વાન જેને પેટની ભૂખ કોને કેવી હોય એની ખબર પડે એવા આંબેડકર સાહેબને બંધારણ કરવાનું આપ્યું કે જેના કારણે આ દેશનો વિકાસ ગૌરી થાય છે. તમામ લોકો આપણા દેશમાં આ ગાંધીજી તમે વિચારો જેના આશ્રમ નામ એવો તેમને હરિજન આશ્રમ આપ્યું અને બિરલા જોડે પણ બેસતા હતા. બિરલા ક્યારે એમને બિરલા પાસેથી સૂટબૂટ નતા પહેર્યા. ગાંધીજીએ પોતે સૂટ છોડી દીધા હતા, બેરિસ્ટર હતા, સુખી ઘરના દીકરા હતા. જવાહરલાલજીએ એમની એમના મોતીલાલજીએ દેશમાં માટે તમામ મિલકતો આપી દીધી. આજે ઘણા લોકો જેમના માટે જેવી જેવી વાતો કરતા હોય કેમ રાહુલજી કેમ સોનિયાજી કેમ ઇન્દિરાજી કે કેમ પંડિત નહેરુજી માટે જ ભારતીય જનતા પાર્ટી વધારે એટેક કરે છે. કારણ કે દેશમાં સૌથી વધારે બલિદાન એ કુટુંબે આપ્યું છે. એમને જલ્દી મતદાન કરો, એમને તોડો તો આ કોંગ્રેસ એમને નબળી પાડી શકે. આ સાથે આ અમારા અર્જુનભાઈ કે છે રંગા બિલા બે દિલ્હીમાં બેઠા છે, જેમનું કોઈ કેરેક્ટર નથી, જેમનો કોઈ ઇતિહાસ નથી, જેમનો કોઈ ભૂતકાળ નથી, એવા લોકો આજે દેશનું શાસન કરતા હોય ત્યારે મારી આપ સૌને નમ્ર વિનંતી છે. તમે બધા આવ્યા છો મારી લાગણીથી, તમામ વર્ગના આવ્યા છો. મને તો મેં ઘણાને કીધું પણ નથી એવા મારા મિત્રો સામેથી આવ્યા છે. મારી લાગણીને લઈ મારી હાથ જોડીને વિનંતી છે કે આ દેશના ભાવિ માટે, આ દેશના યુવાનો માટે, આ દેશની મહિલાઓ માટે, આ દેશના ખેડૂતો માટે, આ દેશના કાર્યકર્તાઓ માટે આપણે સંગઠિત થઈ કોંગ્રેસને હાથ મજબૂત કરી આ દેશને સમૃદ્ધ બનાવીએ. આદરણીય મનમોહનસિંહજી ઓછું બોલતા હતા પણ એમને કર્યું, એમને સારું કર્યું એટલે આ અત્યારે જે કહી રહ્યા છે દુનિયામાં જે લાણીઓ